नमस्कार, स्वागत छे आपનું। હું છું સમીર। ભરૂચના સાંસદ મનસુખ વસાવા આકરા પાણીએ ઓવરલોડ વાહનો બાબતે મામલતદારને ખખડાવ્યા। જાહેરમાં મામલતદારનો ઉધડો લીધો અને હપ્તા લેતા હોવાના ગંભીર આરોપ લગાવ્યા। પાલેજ નારેશ્વર માર્ગ પર અકસ્માતમાં ત્રણ વ્યક્તિના મોત થયા હતા અને રેતી ભરેલા ટ્રકે ત્રણ લોકોને કચડી નાખ્યા હતા। અને આ મામલો સામે આવતાની સાથે જ મનસુખ વસાવા મામલતદાર પાસે પહોંચ્યા હતા અને જે સ્થળ પર આ ઘટના બની હતી તે જગ્યા પર તેઓ પહોંચ્યા અને તેમણે જાહેરમાં મામલતદારનો ઉધડો લીધો। ઓવરલોડ વાહનો બાબતે મામલતદારને ખખડાવે કે કોની રહેબ નજર હેઠળ વાહનો ઓવરલોડ જઈ રહ્યા છે। તેમણે એટલી સીધી કહી દીધું મામલતદારને કે જો હપ્તા લેતા હો તો બંધ કરો। હપ્તા લેતા હોવાનો ગંભીર આરોપ લગાવ્યો કે આખરે કોની મંજૂરીથી ઓવરલોડ ટ્રક જઈ રહી છે, જો હપ્તા લેતા હોય તો જ આ શક્ય છે। તે રીતનો તેમણે આરોપ લગાવ્યો મામલતદાર પર। ભરૂચના સાંસદ મનસુખ વસાવા આકરા પાણીએ જોવા મળ્યા। માટી અને રેતી આ તાલુકાની અંદર બે ફામ બે ચોરી ચાલે છે। આ સુધી આપણા કોઈ તંત્રએ આની અંદર ધ્યાન આપ્યું નથી। બે નંબરની આખી ખબર છે, બેને આ ભરામાં હાથ મરી ગયા, આ તઈને તો આજે મર્યા, આખા વરસથી ચાલે છે, આવું લોક સુનાવણી હતી ને ત્યારે મેં સરપંચ ને કીધું હતું, સર્કલ છો તો તમને આ વિસ્તાર નો સર્કલ છો, સર્કલ ની શું ડ્યુટી છે, શું ડ્યુટી સર્કલ ની, ઉભારો ઉભારો સર્કલ ની શું ડ્યુટી છે। આંગે વધુ માહિતી મેળવીશું અમારા સંવાદદાતા જય વ્યાસ પાસેથી। જય, જે મામલો જે સામે આવ્યો છે અને મનસુખ વસાવા જે આકરા પાણીએ જોવા મળ્યા હતા, સમગ્ર ઘટના ક્યારે બની હતી, કુલ કેટલા વ્યક્તિઓના જે મોત થયા હતા સમગ્ર વર્ષની અંદર, તે અંગે કોઈ માહિતી? જી ચોક્કસ, આજે ભરૂચ નજીક જે કરજણ તાલુકાનો નારેશ્વર યાત્રાધામ છે તો પાલેથી અને નારેશ્વર જોડતા જે રોડ છે તો તેના પર આ વર્ષે 8 જેટલા અકસ્માતો થયા હતા અને ગત રોજ પણ આ પ્રકારનો એક અકસ્માત થયો હતો જેમાં દાદા દાદી અને પૌત્રનું મોત નિપજ્યું હતું। ત્યારબાદ આજરોજ સાંસદ મનસુખ વસાવા સ્થળ મુલાકાતે પહોંચ્યા હતા ત્યારે લોકોએ આક્ષેપ કર્યા હતા કે આ જે માર્ગ છે તો આ માર્ગ પરથી જે રેતી છે તે ઓવરલોડ ભરી અને જે ટ્રકો પસાર થાય છે તેના કારણે અવારનવાર અકસ્માત થાય છે, તેના કારણે મનસુખ વસાવા અકળાયા હતા અને સ્થળ પર જે હાજર મામલતદાર છે, સર્કલ ઓફિસર સહિતના જે અધિકારીઓ છે તેમનો ઉધડો લીધો હતો અને તેઓ આકરા પણ એ નજરે પડ્યા હતા અને ચોખ્ખા શબ્દોમાં તેઓને ચીમકી આપી હતી અને તેઓ હપ્તા લેતા હોવાના પણ તેઓએ આક્ષેપ કર્યા હતા। ત્યારે મનસુખ વસાવાનો ફરી એકવાર જે આક્રમક અંદાજ છે તે જોવા મળ્યો છે। અગાઉ અનેક વાર મનસુખ વસાવાએ અધિકારી ઉધડો લીધો હતો ત્યારે ફરી એકવાર આ પ્રકારના જે તેવર છે તે મનસુખ વસાવાના જોવા મળ્યા છે। ગત રોજ જે અકસ્માત થયો હતો જેમાં ભરૂચ તાલુકાનો જે જનોર ગામ છે ત્યાંના પરિવારોને તે પરિવાર સામાજિક પ્રસંગમાં હાજરી આપવા ગયો હતો ત્યારે જે અજાણ્યું વાહન છે તે ટક્કર મારી અને એનો વાહન ચાલક ફરાર થઈ ગયો હતો ત્યારે તેને પણ તાત્કાલિક ઝડપી પાડવા મનસુખ વસાવાએ પોલીસને સૂચના આપી છે અને જો માંગ ન સંતોષાય સ્થાનિકોને તો સ્થાનિકો પણ હવે આંદોલનની ચીમકી ઉચ્ચારી રહ્યા છે। જી જી, જય, આપ લાઈન પર રહેજો અને આ મામલતદારનું નામ શું છે અને શું અગાઉ પણ સ્થાનિકોએ તમને રજૂઆત કરી હતી કે ઓવરલોડ ટ્રક જઈ રહ્યા છે અને જો ઓવરલોડ ટ્રક જઈ રહ્યા છે તો પછી આખરે કોની જવાબદારી માંગે છે, કોનું કોણ ચેકિંગ કરતું હોય છે, આમાં ફાઇલાઇન સ્કોડ હોય છે કે નહીં, પોલીસની કોઈ જવાબદારી હોય છે કે નહીં, સર્કલ અધિકારીની જવાબદારી હોય છે કે નહીં, આ અંગે બધું વાત કરીશું। પરંતુ વધુ એક વિડીયો સામે આવે છે તે વિશે પણ સાંભળીએ કે આખરે શું વાતચીત થઈ હતી મનસુખ વસાવા અને અન્ય અધિકારીઓ સાથે। મનસુખભાઈ વસાવા ખુદ જોડાયા છે આપણી સાથે। મનસુખભાઈ, આ જે મામલો હતો અને આપે મામલતદારને સીધા સવાલ કર્યા હતા કે આખરે આ રીતે ઓવરલોડ વાહનો કેમ જઈ રહ્યા છે, આપના આ જે ઘટનાસ્થળ પર તમે જે મુલાકાત લીધી, આપની પ્રાથમિક તપાસમાં શું સામે આવ્યું? એમાં ખરેખર આજે નારેશ્વર ના આખા પટ્ટા પર ઓવરલોડ ગાડીઓ જાય છે અને પાણીવાળી રેતી ભરે એટલે ટપકતું જ જાય છે, રસ્તો પણ બગડે છે,
ગાડીઓ પણ નાની ગાડીઓ સ્કૂટર ફોર વ્હીલ પણ સ્લીપ મારે છે અને બેફામ પ્રમાણે હંકારે છે. એટલે સ્થાનિક લોકો તો બિલકુલ ભયના વાતાવરણમાં જીવે છે. અને ગઈકાલે જે ત્રણ લોકો જે મરી ગયા એક નાના બાળક સહિત, એ બહુ કમકમાટી ભરી આખી ઘટના છે. એના પહેલા પણ અગાઉ આ વર્ષની અંદર 7-8 આવી રીતના અકસ્માત થયા છે, માણસો મરી જવા પામે છે. તો આ બિલકુલ ગંભીર પ્રકારની લોકોની ગરબડ છે અને આમાં ખાણ ખનીજ વિભાગના નીચેથી ઉપર સુધીના લોકો આમાં બધાને મિલી ભગત હોય. તો આજે સ્થળની મેં વિઝિટ લીધી અને મેં જે પણ કડક શબ્દોમાં મેં કીધું બધા બંધ કરાવી દો અને જે કૃત્ય ચાલતું હોય કોઈ પણ રીતના નદીમાંથી પણ 25-30 ઊંડા ફૂટથી મશીનથી રેતી કાઢે છે. આડેધડ નદીની અંદર પારા બાંધ્યા છે ભરૂચ બોર્ડર ને વડોદરા બોર્ડરની વચ્ચે. ત્યાં પણ મેં નદીમાં જઈને ત્યાં વિઝિટ લીધી મેં. તો આ ખરેખર આખું દ્રશ્ય જોઈને મને પણ ખૂબ દુઃખ થયું કે આ ખરેખર બહુ વધુ પડતું થઈ રહ્યું છે. એટલે થોડો આજે મેં થોડો તંત્ર પર થોડો ગુસ્સે પણ થયો હતો. હું જી જે મામલતદાર ને આપ કહી રહ્યા હતા કે આપ જો હપ્તા લેતા હોય તો હપ્તા લેવાનું બંધ કરો, તેમનું નામ શું છે અને શું ખરેખર ગેરકાયદેસર ખનીજ એનું ખનનનું કાર્ય ચાલી રહ્યું છે? આ ગેરકાયદેસર ખનન કાર્ય થઈ રહ્યું છે અને એક પાસ પર 4-5 ફેરા આ લોકો મારે છે ટ્રકના હાઈવાના. એક પાસ પર 4-5 ફેરા મારે છે અને એના કારણે આ ફેરા મારવાના ઉતાળે ફેરા મારવાના કારણે આવા અકસ્માત સર્જે છે. અને મને ત્યાં સુધી સ્થાનિક લોકોએ વાત કરી કે આમાં મોટા રાજકીય નેતાઓ પણ આમાં સામેલ છે. ઉચ્ચ કક્ષાના ખાણ ખનીજના અધિકારી તો ખરા જ, પણ સાથે સાથે સ્થાનિક રાજકીય નેતાઓ પણ આમાં સામેલ છે. અને એટલા માટે જ આવા પ્રકારની ગેરકાનૂની પ્રવૃત્તિ વધુ પ્રમાણમાં જોરશોરથી ચાલી રહી છે. તો કોણ છે સ્થાનિક રાજકીય કે જે જેના પર આપ ઈશારો કરી રહ્યા છે, શું નામ છે તેમના? મુખ્ય ચર્ચા છે. જ્યાં સુધી અમારી પાસે કોઈ પરફેક્ટ આધારભૂત માહિતી ના આવે ત્યાં સુધી અમારા એકદમ કોઈનું નામ ના લેવાય. પણ લોકો ખુલ્લી આવે છે કે ભાઈ સ્થાનિક રાજકીય મોટા માથા ધંધામાં રેતી ખનન ના ધંધામાં પડેલા છે. તો હવે આ અંગે આપ કોઈ મુહિમ ઉઠાવશો, તબી સામે કડક પગલા થાય તે માટે આપ કે વિચારી રહ્યા છો? હું ચોક્કસ માનનીય મુખ્યમંત્રીશ્રીને રજૂઆત કરવાનો છું. અગાઉ પણ માનનીય મુખ્યમંત્રીશ્રીને મેં રજૂઆત કરી હતી અને મુખ્યમંત્રી સાહેબે તરત જ તાત્કાલિક જે સૂચના આપી સેક્રેટરીયલ કમિશનર લેવલે, પણ મને લાગે ત્યાં સુધી મુખ્યમંત્રી સાહેબની પણ સૂચનાને આ લોકો ગણકારતા નથી એવું લાગે છે. તેનું કારણ શું હોય શકે જો મુખ્યમંત્રીની સૂચનાને પણ જો ન ગણકારે તો? પછી અહીંયા ફક્ત અહીંયા પૂરતું નથી, આ છોટાઉદેપુર ને બોડેલી વિસ્તારમાં વડોદરા જિલ્લામાં પણ આ પ્રકારના કેટલાક લોકો મને આજે ફોનથી માહિતી આપી. કારણ કે મેં જે મુલાકાત જઉં છું એના માટે મેં મારે વર્કશોપ પર આખો કાર્યક્રમ મૂક્યો હતો કે ભાઈ અન્ય કાર્યક્રમો બંધ રાખીને હું ત્યાં જઉં છું. તો તાપીથી માંડીને આ ઘણા બધા લોકો જે હેરાન થાય છે રેત માફિયા કે ખાણ ખનીજના ગુંડા તત્વોથી, એ બધા ઘણા બધા લોકોએ મને ફોન કર્યા છે. આપણે લાગે છે કે આખો આ મુદ્દો માત્ર દક્ષિણ ગુજરાત પૂરતો નથી, સમગ્ર રાજ્યની અંદર આ પ્રકારનું હોઈ શકે છે નેટવર્ક? આપણે લાગે છે કે આ મુદ્દો માત્ર દક્ષિણ ગુજરાત પૂરતો નથી? મને જે ફોન આવ્યા એમાં તાપી વિસ્તારમાંથી પણ ફોન આવ્યા અને છોટાઉદેપુર અને બોડેલી વિસ્તારમાંથી પણ લોકોના ફોન આવ્યા કે સાહેબ અમારા વિસ્તારમાં પણ આ પ્રકારનું ગેરકાનૂની ખનન પ્રકારનું કાર્ય ચાલી રહ્યું છે. તો હવે ઓવરલોડ ટ્રક ન જાય તો તે માટે તાત્કાલિક પગલા ભરવાની શું જરૂર છે, આપને શું લાગી રહ્યું છે? મેં તાત્કાલિક સૂચના આપી દીધી છે અને વહીવટી તંત્ર એના માટે બિલકુલ કામે લાગી ગયું છે. અને આજે ગઈકાલે ને આજે બધા વાહનો જે બંધ કરી દીધા છે અને જ્યાં સુધી ગુનેગાર ન પકડે ત્યાં સુધી બીજા કોઈ પણ વાહનો કાયદેસરના વાહનો પણ નહીં ચાલે, એટલા ત્યાં લોકોને સૂચના અમે આપી છે. તો મનસુખભાઈ, આ મૂળમાંથી આ નેટવર્કને ઉખાડી ફેંકવા માટે આપ તત્પર છો કે જ્યાં સુધી આનો તાકીદે કોઈ નિર્ણય ન આવે, તેમને સજા ન થાય, તેમની સામે કાર્યવાહી ન થાય ત્યાં સુધી આપ અડગ છો? બિલકુલ. સ્થાનિક લોકો આજે જે હું જે બોલું છું, જે આક્રોશ કરું છું, સ્થાનિક લોકોની જ આ માંગ છે. આજે સ્થાનિક લોકો અચાનક મારે જવાનું થયું, એટલી સંખ્યામાં લોકો આસપાસના ગામના લોકો ભેગા થઈ ગયા અને હજુ પણ લોકો ત્યાં ડરના એક માહોલમાં જીવે છે. લોકશાહીમાં અને મારા મત વિસ્તારમાં આ પ્રકારનો માથાભારે થતું હોય તો હું કોઈ સંજોગોમાં ચલાવી લેવા તૈયાર નથી. પણ મનસુખભાઈ, એટલા માટે પૂછી રહ્યો છું કે આપની જે રાજ્ય સરકારની સત્તા છે, ભાજપની સત્તા હોય
અને છતાં પણ જો આવી રીતે અધિકારીઓ અને રાજકીય નેતાઓની મિલીભગત હોય તો પછી સામાન્ય વ્યક્તિ કે પછી અન્ય પક્ષના નેતાઓનો ક્યાં ગજ વાગવાનો? ના ના, એમાં તો જો આમાં તો માનનીય મુખ્યમંત્રીને અમે જ્યારે જ્યારે રજૂઆત કરી છે એમને પગલાં લેવા માટે તાત્કાલિક સૂચના આપી જ છે ને એનું પરિણામ પણ આવે છે, પણ પછી થોડો સમય ગયા પછી રાબેતા મુજબ પાછું ચાલુ થઈ જાય છે. તો અધિકારીઓનો ડર નથી ભલે સત્તામાં ભાજપ હોય, એનો મતલબ એ થાય? જો આમાં સત્તાનો ડર તો છે જ, આજે સત્તાનો ડર છે તો જ આજે આ બે દિવસથી બે સડાક બધી એકદમ સાઈડ પર મૂકી દીધી છે અને એક સરકારનો એક ડર વહીવટી તંત્રનો એક ત્યાં એક ડર ઉભો થયો છે આજે મેં જોયું છે. જી, અને જે મામલતદાર ને આપ પૂછતા હતા, સવાલ પૂછતા હતા, તેમનું નામ શું છે? એમાં એટલે મામલતદાર એકલા ત્યાં જે કેટલાક જે અધિકારી હતા ઉપસ્થિત ત્યાં, જયારે હું આ દુઃખદ ઘટનાની ચર્ચા કરી રહ્યો હતો અને જે સ્થળ પર વિઝિટ લઈ રહ્યો હતો અને ઓવરલોડ ટ્રકો અને પાણી ટપકતી ટ્રકો નું મીડિયાના મિત્રો સમક્ષ ઉભો હતો તે વખતે પેલા લોકો ખિસ્સામાં હાથ રાખીને વાત કરતા હતા એટલે થોડો હું ગરમ થયો કે ભાઈ આ ગંભીર બાબત ની અહીંયા ચર્ચા કરીએ છે અને સ્થળ વિઝિટ આવે તમને ગંભીરતા ખબર પડે છે કે નહીં એટલે થોડો મેં વધારે પડતો હું આજે ગુસ્સામાં આવીને બોલી પણ ગયો છું. જી, પણ આપણે લાગે છે કે ચોક્કસ કાર્યવાહી થશે, તેનો સુખદ અંત આવશે, લોકોની જે માંગણી છે. કાર્યવાહી થશે, મને મારી સરકાર પર ભૂપેન્દ્ર પટેલની સરકાર પર મને સંપૂર્ણ વિશ્વાસ છે કે કાયદેસરની કાર્યવાહી કરશે. અધિકારીઓની મનમાની નહીં ચાલે, થોડશે નહીં અધિકારીઓની દાદાગીરી અને મનમાની નહીં ચાલે. એ અધિકારીની દાદાગીરી પણ આમાં છે, બધા અધિકારી નથી એવા, એવા ઘણા ગાંઠા એવા બેચાર ટકા અધિકારી જે છે તે આખી સરકારને બદનામ કરે છે. જી, આભાર મનસુખભાઈ, ન્યૂઝ એટીન ગુજરાતી સાથે વાત કરવા બદલ. તો મનસુખભાઈ વસાવાને આપણે જોયા કે જેઓ પ્રજાના પ્રશ્નો જે વારંવાર ઉઠાવતા હતો હોય છે, અને આ વખતે પણ તમને જોયું કે જે હાઈવે પરથી જે ઓવરલોડ ટ્રક પસાર થતી હતી અને તેમાં કુલ 3 નિર્દોષ વ્યક્તિના જે મોત થઈ ગયા હતા, અને ઓવરલોડ ટ્રકના કારણે આ પ્રકારના અકસ્માતો વારંવાર સર્જાતા હોય છે, અને આ વખતે તેઓ જાતે પહોંચ્યા હતા એ સ્થળ પર, જ્યાં તપાસ તેમણે કરી હતી સ્થળ પર જઈને, અને તેમણે એ જાણવાની કોશિશ કરી કે આખરે આટલી મોટી સંખ્યામાં આટલી જો ખનિજનું ખનન થતું હોય, ગેરકાયદેસર ખનન થતું હોય, તેની કોઈ રોકટોક ના હોય અને મોટા મોટા મશીનો દ્વારા ટ્રકને ઓવરલોડ ભરીને તેમને જો લઈ જવામાં આવતું હોય તો વાહન ચાલકો જે હાઈવે ઉપરથી પસાર થાય છે તેમના જીવની કોઈ કિંમત નથી. અકસ્માતો સર્જાય છે, નિર્દોષ લોકો ભોગ બને છે, તેમના મોત થાય છે, પરિવાર નોંધારું થઈ જાય છે, અને એટલે જ સ્થાનિક લોકોએ તેમનો જે બળાપો ઠાલવ્યો હતો મનસુખ વસાવા જેવો ભરૂચના સાંસદ છે તેમના સુધી આ વાત પહોંચાડી હતી, અને તેઓ મનસુખ વસાવા પહોંચ્યા અને સાંભળો ફરી એકવાર કે તેમણે શું વાતચીત કરી હતી તે મામલતદાર સાથે અને તે મામલતદાર એ જવાબ શું આપી રહ્યા હતા સાંસદને, સાંભળો. તમારી બેદરકારી ના કારણે લોકો હેરાન થાય છે, ખબર છે? તમારે નોટ કરો, મારું રેકોર્ડિંગ કરો, હું જવાબ આપીશ. મેં અકસ્માત બાદ મામલતદાર પાસે પહોંચ્યા હતા, જ્યાં તપાસ કરી મનસુખ વસાવા પહોંચ્યા હતા. આસપાસમાં સ્થાનિક લોકો હતા, કેટલાક અધિકારીઓ પણ હતા, સર્કલ ઓફિસર પણ હતા, અને તેમને પણ પૂછ્યું કે તમારી જવાબદારીમાં આવે છે કે નહીં, હાઈવે ઉપર કેટલી ટ્રકો, કયા કયા વાહનો ઓવરલોડ છે તેમની પણ નિગરાની રાખવી જરૂરી હોય છે. પોલીસનું પણ પેટ્રોલિંગ ચાલતું હોય છે, હાઈવે પેટ્રોલિંગ ચાલતું હોય છે, હાઈવે પોલીસ હોય છે મામલતદારની નજર હેઠળ, તેમની નજર ચૂકીને જો આ રીતે હાઈવે ઉપરથી ટ્રકો પસાર થતી હોય તો પછી જવાબદાર કોણ? કોણ આ જવાબદારી તેઓ સ્વીકાર કરશે કે જ્યાં લોકોના મોત થતા હોય, ઈજાઓ થતી હોય, વાહનોને અકસ્માત થતો હોય તો પછી આવા નિર્દોષ વ્યક્તિના મોત પાછળ જવાબદાર કોણ? આ સવાલ એ જરૂર થતો હોય છે, સ્થાનિકો પૂછી રહ્યા હતા. અને જ્યારે સાંસદને રજૂઆત કરવામાં આવી, મનસુખ વસાવાને રજૂઆત કરવામાં આવી, ત્યારે તેઓ આ ઘટનાને ખૂબ જ ગંભીરતાથી લીધી, તેઓ અકળાઈ ઉઠ્યા અને તેઓ પહોંચ્યા સીધા સ્થળ પર અને તેમણે જવાબ માંગ્યો મામલતદાર અને સર્કલ ઓફિસર પાસેથી. વેલકમ બેક. અરવલ્લીની વાત કરીએ તો વેપારીઓ અને પોલીસ વચ્ચે ઘર્ષણ થયું છે. શાકભાજીના વેપારીઓની લારીઓ ઊંધી પાડી દેતા આક્રોશ જોવા મળ્યો. પોલીસને હપ્તો ન આપતા લારીઓ ઊંધી પાડી જવાનો આરોપ. પોલીસની કામગીરી સામે વેપારીઓમાં આક્રોશનો માહોલ.
વેપારીઓ અને પોલીસ વચ્ચે ઘર્ષણ થયું તે સમયના દ્રશ્યો. શાકભાજીના વેપારીઓની લારી ઊંધી પાડી દેવામાં આવી. પોલીસ વચ્ચે ઘર્ષણ સર્જાયું હતું. વેપારીને લારી ઊંધી પાડી દેવામાં આવી હતી અને લોકોનો આક્રોશ જોવા મળ્યો કે પોલીસને હપ્તો ન આપ્યો અને એટલે લારીઓ ઊંધી પાડી દેવામાં આવ્યું. તો પોલીસની કામગીરી સામે વેપારીઓએ આક્રોશ ઠાલ્યો હતો. તો તે સમયના આ દ્રશ્યો છે જે વખતે ધૂતુમેમે થઈ હતી. પોલીસે જ્યારે શાકભાજી ભરેલી લારી ઊંધી પાડી દીધી અને તે વખતે આસપાસના જે વેપારીઓ હતા તેમની સાથે જે વાતચીત થઈ હતી, ત્યારબાદ વાતચીત એ ઉગ્ર બની હતી અને તેમને બોલાચાલી શરૂ થઈ હતી. તો પોલીસે શા માટે લારી ઊંધી પાડી દીધી? વેપારીઓનો આરોપ છે કે પોલીસે હપ્તો ન આપ્યો અને તેના પરિણામ સ્વરૂપે તેમની શાકભાજીની લારી એ ઊંધી પાડી દેવામાં આવી. સમગ્ર વિશ્વ હજુ કોરોના મહામારીના ચુંગાલમાંથી બહાર નથી નીકળી શક્યું અને ત્યાં પંચમહાલમાં એક ભયંકર બીમારી ફેલાઈ રહી છે. પંચમહાલમાં જીબીએસ સિન્ડ્રોમના 8 કેસ મળી આવ્યા અને ફફડાટ ફેલાઈ ગયો. એકાએક 8 કેસ મળતા આરોગ્ય તંત્ર એક્શનમાં આવી ગયું. દર્દીઓને ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે મોકલ્યા. આ રોગની ઝપેટમાં ગોધરા અને ધારાપુર ગામના બાળકો આવ્યા. આ રોગની ઝપેટમાં મોટાભાગના બાળકો છે. જીબીએસ સિન્ડ્રોમને ફેલાતો અટકાવવા માટે આરોગ્ય તંત્ર દ્વારા સેમ્પલિંગ લેવાની કામગીરી શરૂ કરી દેવાઈ. જીબીએસ સિન્ડ્રોમના પેશન્ટ મળી આવેલ છે અને તેઓ હાલમાં બધા વડોદરા સિટીમાં અલગ અલગ હોસ્પિટલમાં દાખલ છે અને તેઓ લોકોના પણ જરૂર માટે ડાયગ્નોસિસ માટેના સેમ્પલો પણ લેવામાં આવેલ છે. જીબીએસ સિન્ડ્રોમ છે તે વાયરસ અથવા તો બેક્ટેરિયા એનાથી થઈ શકે છે અને મેઇન જરૂરી છે કે સ્વચ્છતા બરાબર. એમાં પોતાના ઘરમાં બધા પાણીના વાસણો ભરેલ હોય, જે લાંબો સમયથી ભરી રાખવામાં આવે, સાફ સફાઈ ના થાય તો સમયાંતરે એને સાફ સફાઈ ખાલી કરવા પડે, સાફ સફાઈ રાખવી પડે, ચોખ્ખાઈ રાખવી પડે. અમરોલીમાં સ્ટાર હોમના બિલ્ડરે આજીવન મેન્ટેનન્સ લઈને સ્થાનિકોને પૂરતી સુવિધાઓ ન આપતા રહીશોમાં રોષ જોવા મળ્યો. બિલ્ડરે ફ્લેટ વેચતી વખતે ખરીદદારોને આકાશી તારા બતાવી ફેસિલિટી આપવાના વાયદા અને વચનો આપ્યા. ખોટા વાયદા તરીકે 433 ફ્લેટના લોકો પાસેથી અંદાજીત 4 કરોડનું આજીવન મેન્ટેનન્સ ઉઘરાવી હાથ અદ્ધર કરી નાખ્યા. બિલ્ડરે ડીજીબીસીએલનું 7 લાખનું બિલ ન ભર્યું અને લાઇટ કનેક્શન કપાઈ ગયું. કરોડોનું મેન્ટેનન્સ ઉઘરાવી પૂરતી સુવિધાઓ ન આપતા રહીશું પણ હાલાકી વિઠવાનો વારો આવ્યો. તો બિલ્ડરને વારંવાર રજૂઆત કરવા છતાં કોઈ નિરાકરણ ના આવતા સ્ટાર હોમના તમામ રહેવાસીઓને પોલીસ મથકમાં બિલ્ડર વિરુદ્ધ ફરિયાદ નોંધાવી. તો પોલીસે રહીશોની ફરિયાદ લઈ કાર્યવાહી હાથ ધરી. સુરતના લિંબાયત વિસ્તારમાં લૂંટ વિથ મર્ડરની ઘટના સામે આવી છે. લિંબાયતમાં કૈલાશનગરની સામે કલ્પના સોસાયટીની ઘટના કે જેમાં 7 જેટલા આરોપીઓએ તીક્ષ્ણ હથિયારની અણીએ લૂંટ ચલાવી અને લૂંટ કર્યા બાદ એક વ્યક્તિની હત્યા પણ કરી દેવામાં આવી. સોનાની ચેઇનની લૂંટ ચલાવવામાં આવી હોવાનું પ્રાથમિક અનુમાન છે. આરોપીઓ સીસીટીવીમાં કેદ થઈ ગયા. તો વડોદરાના કરજણમાં અસામાજિક તત્વો બેફામ બન્યા. કરજણના કિયા ગામના પાટિયા પાસે ફાયરિંગની ઘટના બની. એક યુવકને માર મારી હવામાં 3 રાઉન્ડ ફાયરિંગ કર્યું. મહિલા વાહન ચાલકના પતિએ સીઝર્સ સાથે મારામારી કરી તો વાહનો સીઝ કરવા મામલો બિચક્યો હતો. અવારનવાર વાહન ચાલકોને સીઝર્સ હેરાન કરતા હોવાની ચર્ચા સવારની બનેલી ઘટનામાં મોડી રાત્રે ફરિયાદ થતાં અનેક તર્ક વિતર્ક થયા હતા. પોલીસે ફાયરિંગ કરનાર વ્યક્તિને પકડવા માટે હવે તપાસ હાથ ધરી છે. આ તરફ રાજકોટમાં પણ હવામાં ફાયરિંગ કરતા યુવાનનો વિડીયો વાયરલ થયો છે. યુવાને જહેરમાં હવામાં ફાયરિંગ કર્યું અને કાયદો વ્યવસ્થાના ધજાગરા ઉડતા જોવા મળ્યા. તો કાલાવડ રોડ પર મોટલ ધ વિલેજ પાસેની ઘટના ફાયરિંગ કરતા યુવાનનું નામ રમેશ ખેમણિયા છે, જે બિંદાસ ફાયરિંગ કરતો નજરે પડ્યો હતો. સ્ટાઇલમાં તે ઊભો રહ્યો કાર પાસે, હાથમાં ગણતી જમણા હાથમાં, અને ત્યારબાદ તેણે જમણો હાથ ઊંચો કરી હવામાં એક બાદ એક રાઉન્ડ ફાયર કર્યું. કાયદો વ્યવસ્થાની મજાક ઉડાડતા દ્રશ્યો જે છેલ્લા ઘણા દિવસથી જોવા મળી રહ્યા છે. રાજકોટનો આ દ્રશ્ય છે. કાલાવાડ રોડ પર જાહેરમાં ફાયરિંગની ઘટના સામે આવી.
અને હવે વાત કરીશું મિશન પાણીની. કેવી રીતે વિશ્વ શૌચાલય કોલેજની ચળવળ સમગ્ર દેશમાં પ્રસરી ગઈ, કેવી રીતે તેણે સ્વચ્છતા કર્મચારીઓના જીવનમાં પરિવર્તન લાવવાનું અભિયાન શરૂ કર્યું અને તેના માટે તાલીમની જરૂરિયાત અને મહત્વ શું છે, જોઈએ મિશન પાણીના આ ખાસ અહેવાલમાં. आज हम जिस जगह पे खड़े हुए हैं ये पटियाला का कैंट एरिया है. ये बेसिकली एक आर्मी एरिया है. यहाँ पे तकरीबन 455 के करीब करीब सैनिटेशन वर्कर्स काम करते हैं जो किसी एजेंसी से जुड़े हुए हैं. हमने आज इन सैनिटेशन वर्कर्स की फर्स्ट बैच को ट्रेनिंग दिया है जिसमें तकरीबन 50 से 60 लोग आए थे ट्रेनिंग लेने के लिए. महिला सफाई कामदार भी हैं, पुरुष सफाई कामदार भी हैं. इन लोगों को आज हमने ट्रेनिंग में सिखाया कि COVID-19 के समय में आप काम करते वक्त किन किन बातों का ध्यान रखेंगे, कोविड अप्रोप्रिएट बिहेवियर आपका किस प्रकार से होना चाहिए, अपनी हेल्थ का ध्यान किस तरीके से रखें काम करते वक्त, और सेफ्टी एट वर्क प्लेस. इसके अलावा सॉफ्ट स्किल, वेस्ट मैनेजमेंट, वाटर एंड सैनिटेशन. ये कोविड से भी खतरनाक है. क्यों? क्योंकि जो हम सफाई करते हैं हमारे अंदर मिट्टी कट्टा जो भी है हमारे अंदर जाता है. हम वैसे के वैसे ही अपने बच्चों के पास जाते हैं, उनसे मिलते हैं, उनको भी डर है बीमारी से. इसीलिए जब मैंने सर से ट्रेनिंग ली, वैसी ट्रेनिंग किसी ने हमको कभी आज तक समझाया नहीं था. एक विश्वास की कमी देखने को मिलती है, वो जल्दी से हमारी बात नहीं सुनते हैं, कभी कभी मीटिंगों में भी नहीं आते हैं. कभी कभी उन्हें लगता है कि क्या स्वच्छता की भी कोई ट्रेनिंग होती है. लेकिन पुराने जो विद्यार्थी होते हैं जो हमारे वहाँ से ट्रेनिंग लेके जा चुके होते हैं, पास आउट होते हैं, जिन्होंने अपनी लाइफ में इस ट्रेनिंग के बाद एक पॉजिटिव चेंज, एक डिग्निटी फील की है, उन लोगों को हम अपने साथ लेके आते हैं इन मीटिंगों में. जब वो बात करते हैं तो उन्हें वो रियल फील मिलता है कि हाँ सच में इस ट्रेनिंग से कुछ फायदा है. हमारे ही समुदाय के भाई ने, हमारे ही जैसा काम करने वाले भाई ने इस ट्रेनिंग को लिया और उनको ये बेनिफिट हुए, उनको ये अपॉर्चुनिटी मिली. फिर बाद में वो कन्विंस होते हैं.